મહેસાણાના મેવ ગામમાં દેવ પૂજક સમાજમાં નિવૃત્ત આચાર્ય વર્તે એમના જ પત્રીજાએ મારામારીનો ખોટો કેસ કરવાની ઘટના. મહેસાણા જિલ્લાના મેવ ગામમાં દેવી પૂજક રમણભાઈ દંતાણી એક સમય સરકારી શાળામાં આચાર્ય હતા અને અત્યારે નિવૃત્ત જીવન ગુજારે છે. રમણભાઈ ઉપર તેમના જ ભત્રીજાએ રામચંદ્ર દેવી પૂજકે મારામારીનો કેસ નોંધાવ્યો. તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. રમણભાઈના જણાવ્યા અનુસાર તેમણે ગામ દ્વારા તેમના ભત્રીજાએ રામચંદ્રભાઈ દેવી પૂજકની પારિવારિક સમસ્યાઓને લઈને રમણભાઈ વિરુદ્ધ વારંવાર ઉશ્કેરાતા હતા. તેથી આ રામચંદ્ર દેવી પૂજક લોકોની ઉશ્કેરાણીથી પ્રેરાઈને અવારનવાર રમણભાઈને અપશબ્દો અને ગાળો બોલતો હતો. વારંવાર આવું થવાથી રમણભાઈએ રામચંદ્ર દેવી પૂજકના પિતાને જાણ કરતા એ ઉશ્કેરાઈ ગયો હતો કે મારા પિતાને કેમ મારા વિરુદ્ધ કાન બંબેરે છે એમ કહીને મારામારી કરવાની ધમકી આપી હતી અને અપશબ્દ બોલવા લાગ્યો હતો. રમણભાઈએ આનો વિરોધ કરતા તેમણે લાંગણત પોલીસ સ્ટેશનમાં જઈને રમણભાઈની વિરુદ્ધ 50,000 માંગવાનો અને તેમને તેમની પત્ની અને રમણભાઈ દ્વારા ધોકાથી માર મારવાનો ખોટો ગુનો નોંધાવ્યો હતો. આ ઘટનાને લઈને રામચંદ્ર દેવી પૂજકના પિતાએ ગટસ્ફોટ કરતા મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે મારા દીકરા રામચંદ્ર દેવી પૂજકે રમણભાઈ ઉપર તદ્દન ખોટો કેસ કરેલ છે અને 50,000ની ઉઘરાણીની વાત પણ ખોટી છે, એ ઉપજાવી કાઢેલ છે. તેમાં ધોકા વડે માર મારવાની ઘટના પણ તદ્દન ખોટી છે અને આ ઘટના બની ત્યારે નગીનભાઈ પોતે હાજર હતા અને રમણભાઈએ આવું કંઈ જ કૃત્ય કરેલ નથી. આમ ફરિયાદીના પિતાએ એવું જ નિવેદન આપતા ગામ લોકો અને મીડિયા પણ ચોંકી ગઈ હતી. હવે સવાલ એ છે કે નિવૃત્ત શિક્ષકો પર કાયદાનો દુરુપયોગ કરીને ગંભીર પ્રકારના આરોપ મૂકી સીધા સાધા લોકોને હેરાન કરતા આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી ક્યારે થશે અને સમાજમાં એક ભોળા માણસની પ્રતિષ્ઠાના લીરે લારા ઉડાડતા અનેક કાયદાની ખોટી આંટાગોટીમાં ફસાયેલા રમણભાઈ કંઈક અવરું પગલું ભરી બેસે તો. ભાઈ, તમારું નામ શું? મારું નામ દંતાણી રમણભાઈ સંપતભાઈ, નિવૃત્ત ટીચર છું. મારું ગામ મેવું. ઘટના શું હતી? રસ્તામાં આવતા જતા ભાઈ રામચંદ્ર દંતાણી, રામચંદ્ર નગીનભાઈ એનું ઘર છે ત્યાં, તો આવતા જતા હેરાન કરતો હતો, ગારો બોલતો હતો. કેમ હેરાન કરતો? તમારો શું સંબંધી થાય? અમારે બાપાના દીકરા છે એનો એ છોકરો થાય, તો એને આગળની થોડીક અંગર અદાવતો પોતે જ રાખતો હતો. લોકોની તડવણીથી લોકો એને ચડાવતા હતા. કઈ બાબતે ચડાવતા? એટલે એના બાપાને એમને થોડાક લગ્ન બાબતની થોડી ટ્રબલ હતી. બરાબર, પછી એને સમજાવવામાં બહુ આવ્યો પણ એ સમજતો નહોતો. અને બધા મહેલાના દરેક લોકોને કહેવા માંડ્યો કે તમે અમે પડતા રહે, તમે લગ્નમાં જઈ આવ્યા ને અમારો બાપ તમે ખોટો કર્યો. તમારો પણ એમને રમણભાઈ જે નિવૃત્ત પ્રિન્સિપાલ છે એમના ઉપર એમના જ કુટુંબી ભત્રીજાએ આરોપ મૂક્યો છે કે મારા જોડે આ 50,000 રૂપિયા માગતા હતા જે હું આપી શકું તેમ ન હતો, તો એમણે મારા ઉપર ધોકા અને જેવા હથિયારોથી મારા ઉપર હુમલો કર્યો અને એમણે 50,000નો અને ઢોરમાર માર્યાનો લાંગણા પોલીસ સ્ટેશનમાં કેસ કરેલો છે. તો જે છોકરાએ કેસ કર્યો છે એના પપ્પા, એના જે ફાધર છે, એના પિતા છે, એમના જોડે વાત કરીશું કે હકીકત શું છે. નમસ્કાર, શું નામ કાકા આપનું? મારું નામ નગીનભાઈ ચંદુભાઈ. હવે જે રમણ કાકા ઉપર જે તમે રમણભાઈ ઉપર જે કેસ કર્યો છે તમારા છોકરાએ, તો હકીકત શું છે જરા જણાવશો? તો મારા છોકરાએ જે કેસ કર્યો છે એ ખોટો છે. કઈ રીતના ખોટો? એ કે રીતે કોઈ પૈસા બાબતની કોઈ ઉઘરાણી કરી નથી અને કોઈ વાત એવી છે નહીં. એના કારણથી એને લોકોના વિષયથી ઉશ્કેરીને ખોટું નામ આપ્યું. એટલે હું વિનંતી કરું કે મારો છોકરો ખોટું બોલી શકે. તો પોલીસ વાળાએ કેમ તપાસ ના કરી કે પૈસા લેવાના નથી છતાં ખોટી ફરિયાદ કરી છે? તો પોલીસ વાળાએ કેમ તપાસ ના કરીને ડાયરેક્ટ કેસ નોંધી દીધો રમણભાઈ વિરુદ્ધ? એની કોઈ તપાસ કરીને એનો ખોટો કેસ લખી દીધો. ખરેખર તમારા છોકરા જોડે રમણભાઈ પૈસા માગતા હતા? ના,